તહેવારોની સિઝન આવી ગઈ છે, સાથે સાથે વિરોધ પ્રદર્શન અને આંદોલનોની પણ સિઝન આવી ગઈ છે. છેલ્લા કેટલાય સમયથી સરકારના વિવિધ વિભાગોમાં ફિક્સ પગારથી કામ કરતા કર્મચારીઓ દ્વારા ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવાની માંગ ઉઠી રહી છે, ત્યારે એ લોકોએ આજે અનોખી રીતના તે માંગ કરી છે. કઈ રીતના જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છુપાય રાઠોડ. આજે ગાંધીનગરમાં સરકારી નોકરીમાં ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓએ જન્માષ્ટમીને ધ્યાનમાં રાખી ફિક્સ પે રૂપી મટકી ફોડી અને એનો કાર્યક્રમ કર્યો હતો. માટલી ઉપર ફિક્સ પે પોલિસી લખી અને પછી તે ફોડી નાખવામાં આવી અને સરકારને સંદેશો આપવામાં આવ્યો કે આ ફિક્સ પે જે છે એ નાબૂદ થવું જોઈએ, અને એ સંદેશ આપતી મટકી આજે એ લોકોએ ફોડી. રક્ષાબંધનમાં પણ કર્મચારીઓએ રાજકીય પ્રતિનિધિઓને રાખડી મોકલી હતી અને વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ લોકો સતત ફિક્સ પેનો વિરોધ કરતા આવ્યા છે. તો પહેલા આજના કાર્યક્રમ પર નજર કરીએ. હજુ પણ આગળ આ કાર્યક્રમો શરૂ જ રહેવાના છે. આ કર્મચારીઓ વિરોધ ચાલુ જ રાખવાના છે. 16 સપ્ટેમ્બરે દરેક ફિક્સ પે પરના કર્મચારીઓ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને હાલની નીતિ નાબૂદ થાય તેવી માંગણી કરતો પત્ર લખવાના છે. તે પછી 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે ગાંધીજીને લોકો વેદના પત્ર લખવાના છે. રાજ્ય સરકાર તે પછી પણ કોઈ જાહેરાત નહીં કરે તો 15 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી નવરાત્રિ દરમિયાન દીવા પ્રગટાવી અને કચેરીઓમાં સામૂહિક આરતીનો કાર્યક્રમ યોજવામાં આવશે. 4 નવેમ્બરે તમામ કર્મચારીઓ કાળા વસ્ત્ર પહેરી 4 નવેમ્બરે બ્લેક સેટરડે બનાવવાના છે. ફિક્સ પગારના કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયામાં પણ અલગ અલગ ઝુંબેશ ચલાવવામાં આવશે. તો હવે આ લોકોની લડાઈ ક્યારે પૂર્ણ થાય છે તે જોવાનું રહ્યું, અને આ લોકો લડશે કે પછી હારીને બેસી જશે એ પણ જોવાનું રહ્યું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, અમારે ઇન્સ્ટાગ્રામ પેજને તમે ફોલો કરો, અને હવે જમાવટ એપ્લિકેશનના માધ્યમથી તમારી સાથે જોડાઈ ગયું છે તો તમે અમારી એપ્લિકેશનમાં અમારી વેબસાઇટ સ્ટોરીઝ છે એ વાંચી શકો છો. એટલે વિસ્તૃતમાં તમે આ મુદ્દા ઉપર વાંચી શકો છો, સાથે સાથે અમારો વિડીયો પણ એમાં જોઈ શકો છો. તો આજે જ ડાઉનલોડ કરો જમાવટ એપ્લિકેશન.